શાળામાંથી પધારેલ વડીલો તેમજ નાના વિદ્યાર્થીઓ ભાઈ બહેનો, આજે હું તમને ગણતંત્ર દિન વિશે બે ટેબલ કરવા માંગુ છું, તો આપ શું શાંતિથી સાંભળશો. 26 જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો. સ્વતંત્ર થયા પછી ભારતનું સંવિધાન બનાવવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી. તેણે જ ભારતના બંધારણની રચના કરી છે. આ બંધારણ 26 જાન્યુઆરી 1950 અમલમાં આવ્યું, એટલે જ 26 જાન્યુઆરી આપણા ગણતંત્રનો જન્મદિવસ છે. આ ગણતંત્ર દિવસને પ્રજાસત્તાક દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણતંત્ર દિવસ ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સરકારી ઓફિસો, શાળા પાઠશાળાઓમાં ધ્વજવંદનને મનોરંજનના કાર્યક્રમો રાખવામાં આવે છે. ઠેર ઠેર નેતાઓના ભાષણો રાખવામાં આવે છે. સાંજના સમયે મોટા મોટા શહેરોમાં સરકારી ઇમારતો પર રોશની કરવામાં આવે છે. આ દિવસે આપણા દેશની રાજધાની દિલ્હી પર ખૂબ જ ચહલપહલ રહે છે. કેન્દ્રીય કાર્યાલયને રાષ્ટ્રપતિ ભવનને શણગારવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનથી સવારમાં જુલુસ નીકળે છે. જુલુસમાં ભારતીય સેનાની પરેડ અને અલગ અલગ પ્રાંતની ઝાંકીઓ હોય છે. ખરેખર 26 જાન્યુઆરી આપણા માટે ગૌરવનો દિવસ છે. આ દિવસે આપણે આપણા દેશને ગૌરવ આપવા માટેની પ્રતિજ્ઞા કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત.